મારી સાથે નારાજગીની વાત જ નથી, મારી વિચારધારા અમારો નાના નાનો કાર્ય કરવો હોય એમને સાથે રાખીને ચાલનારી મારી વિચારધારા છે, કોઈ પણ કાર્ય કરી શકે છે, અમારા પાર્ટીના હાથ પગ મજબૂત થતા હોય છે અને એક પાર્ટીએ મને જવાબદારી સોંપી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની, તો મારી વિચારધારા તો એકદમ પારદર્શક હોવી જોઈએ, ન્યાય અપાવવાનું કામ મારે કરવાનું છે અને સંગઠન મજબૂત કરવાનું મારે કરવાનું. ફક્ત એટલો જ હતો કે જે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે અમને લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે, અમારી રજૂઆતો સાંભળવામાં આવતી નથી અને જ્યારે રજૂઆતો કરીએ તો સાંભળવાની જગ્યાએ અમને લોકોને ધુતકારવામાં આવે છે, તો આવો અન્યાય અમે સહન કરી શકીએ નહીં. જેની કરીને ખાસ કરીને કાલે મારા નિવાસસ્થાને મેં બેઠક બોલાવી હતી અને મારા ટેકેદારો, મારા આગેવાનો, મારા મતવિસ્તારમાંથી મોટી સંખ્યામાં અમે લોકો હાજર રહ્યા હતા અને જે પણ વાત કરી કે ભાઈ હિતેશભાઈ વોરાથી માંડીને બધા લોકો આપણી સાથે અન્યાય કરી રહ્યા છે અને જૂથવાદમાં કામ કરી રહ્યા છે, તો આપણે આ શું કરવું, જેના માટેથી અમારા લોકોનું બધાનું એવું મંથન થયું કે અમે લોકો પ્રદેશ નેતાગીરીને આ રજૂઆત કરશું કે સાહેબ આ વસ્તુ છે એ સહન થઈ શકે એવું નથી. આમની નેતાગીરીની હિસાબે રાજકોટ તાલુકા પંચાયતના તમામ સદસ્યો અમારા બીજેપીમાં જોડ થઈ ગયા, રાજકોટ તાલુકાની અંદર કોંગ્રેસ નિષ્ફળ નાબૂદ થઈ ગઈ છે, છતાં આ લોકો છે એ પોતાના જ ગુણગાન ગાઈ રહ્યા છે. જ્યારે અમે લોકો બી ફરિયાદ કરીએ છીએ કે ભાઈ આપણા સભ્ય નથી રહ્યા, આપણે આવું વર્તન કરશું તો કોંગ્રેસને મોટી નુકસાન થશે, તો આ લોકો એકલા હાથે ફક્ત પાર્ટી હલાવવા માગે છે, જિલ્લા પંચાયતને પણ આ લોકો વ્યવસ્થિત હલાવવા દેવા માગતા નથી.